समाचार बनासकांठाथी अहीं नर्मदाना नीरनुं दांतीवाड़ा डेमनी अंदर आगमन थई चूक्युं छे। डेमना उद्घाटन बाद प्रथम वखत अहीं नर्मदाना नीर पहोंच्या छे। खेडूतो सहित ग्रामजनोए आखरे आ नर्मदाना नीरने वधावी लीधा छे। नर्मदाना नीर जोता खेडूतोमां पण खुशीनो माहोल जोवा मळ्यो छे। નર્મદાના નીર જોવાની સાથે જ આખરે ખેડૂતો હવે ખુશખુશાલ થયા છે, કારણ કે દાંતીવાડા ડેમની અંદર નર્મદાનું પાણી આવતા જ હવે તેમની મુશ્કેલી દૂર થશે તેવી તેમને આસ જાગી છે। બનાસકાંઠાની દાંતીવાડામાં આ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે। આખરે સાંસદ પરબત પટેલે આ નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને દાંતીવાડા ડેમની અંદર આ વર્ષે પણ ઓછું પાણી છે ત્યારે નર્મદાનું પાણી ત્યાં પહોંચાડવામાં આવ્યું છે અને પહેલીવાર નર્મદાનું પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યું છે અને તેના થકી આ ડેમને પાણીથી ભરી દેવાશે। જો કે પરબત પટેલ અને અન્ય તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેને નર્મદાના નીરના વધામણા કર્યા હતા કે જેથી આ ડેમની અંદર સંપૂર્ણપણે પાણી નર્મદાથી ભરાઈ જશે અને ત્યારબાદ ખેડૂતોને સિંચાઈ માટે તેનો લાભ મળી શકશે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે। આપણે જણાવીએ કે આ વખતે રાજ્યમાં વરસાદ સારો છે, પણ અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરાય છે। રાજ્યના કુલ 400 જેવા એવા તળાવ છે કે જેને આખરે નર્મદાના નીરથી ભરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્ય સરકારે કરી હતી, પણ ત્યારબાદ પણ અવિરત વરસાદ વરસ્યો હતો। છતાં પણ જે વિસ્તારોની અંદર વરસાદના પાણી ઓછા છે એવા વિસ્તારોની અંદર નર્મદાનું નીર પાણી પહોંચાડવામાં આવશે અને તેમાં દાંતીવાડા ડેમની અંદર આ વર્ષે પણ ઓછું પાણી જણાઈ રહ્યું છે, ત્યારે નર્મદાના પાણી અહીં પણ પહોંચી વળ્યા હતા અને જ્યારે નર્મદાનું પાણી એકાએક અહીં આવી પહોંચ્યું ત્યારે આ તમામ લોકો ખુશ થઈ ગયા હતા અને તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા હતા। સાંસદ પરબત પટેલ સાથે અન્ય તમામ લોકો પણ આ અવસરે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે દાંતીવાડા ડેમની અંદર આવી રહેલા આ નર્મદાના પાણીના વધામણા કર્યા હતા। જો કે આ નીર જોતાની સાથે જ ખેડૂતો ખૂબ જ ખુશ જણાયા, કારણ કે ખેડૂતોને ઊભા પાકને જે નુકસાન પહોંચી રહ્યું હતું તેને બદલે હવે નર્મદાના પાણી અહીં આવતા તેમને વધારે ખુશી થઈ હતી, કારણ કે હવે તેમનો પાક બચી જશે।